જીપીએસસી મેઇન્સમાં પ્રશ્ન પૂછે કોઈ પણ વંશ ડાયનેસ્ટી કોઈ પણ રાજા જે છે એનો ડિકલાઇન એનું એનો ઘટાડો કેમ શા માટે થયો જેમ કે મૌર્યન ડિકલાઇન મૌર્ય લોકોનું ડિકલાઇન કઈ રીતે થયું મુઘલ લોકોનું ડિકલાઇન કઈ રીતે થયું કોઈપણનું ડિકલાઇન પૂછાય ગમે ત્યારે તો શું લખું એના કયા કયા પોઈન્ટ આવી શકે તો પહેલાં પહેલાં વીક સક્સેસર્સ આગળના જે વારસદારો જે છે એ નબળા હતા વીક સક્સેસર હશે તો શું થશે ઇન્ટરનલ રિવોર્ટ અંદર અંદરો અંદરના ડખા ચાલુ થઈ જશે જે ઓફિશિયલ્સ હશે એની અંદર અંદરો અંદર ડખા થશે કે ભાઈ સક્સેસર વીક છે તો હાલોને આપણે બળવો કરી દઈએ રિવોલ્ટ કરી દઈએ અને આપણે તે રાજા બની જઈએ પછી બીજું શું થશે તો કે લેસ કોઓપરેશન ઓપરેશન ફ્રોમ પ્રોવિન્સીસ જો નબળો રાજા હશે તો શું થશે કે જેટલા પણ પ્રોવિન્સ હશે એ બધા પોતે ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર થવાની માંગણી કરશે એટલે પ્રોવિન્સ જે છે પ્રોવિન્સ રાજ્યો જે છે એ શું કરશે રાજાને રાજાનું એટલું ગણકારશે નહીં અને રાજાથી દૂર જવા માંગશે રાજાને કો ઓપરેશન આપશે નહીં આર્મીને એવું બધું આપશે નહીં સન્માન કરશે નહીં એવું બધું વીક સક્સેસર હશે એટલે શું હશે તો કે પોલિસી પણ વીક બનશે વિક સક્સેસરની પોલિસી કેવી હશે વિક પોલિસીસ હશે બીજું જે વિક સક્સેસર હશે તો એ પોલિસી વારંવાર બદલ બદલ કરશે ચેન્જીસ ઇન પોલિસીસ વેરી ફ્રીક્વન્ટલી પછી બીજી મોસ્ટ આઈ વસ્તુ જ્યારે કોઈ પણ રાજાનો નાશ થાય કોઈ પણ ડાયનેસ્ટીનો નાશ થાય અંત આવે તો એનું મોસ્ટ આઈએમપી કારણ હોય એક ઇકોનોમી મિસમેનેજમેન્ટ ઓફ ઇકોનોમી એ ઇકોનોમી ને ચલાવી શકે ખજાનો જે જે એક્સચેકર રાજાની તિજોરી હોય એ ખાલી થવા આવેલી હોય કોઈ પણ રાજ્યનો ઇતિહાસ ઉઠાવી અને જોઈ લો જ્યારે એનો નાશ થયો હશે તો ઇકોનોમીનું મિસમેનેજમેન્ટ થયું હશે એક્સચેકર ખાડે ગયું હશે એક્સચેકરના ખાડે જવાના કયા કયા કારણો હોય શકે તો કે લેસ ટ્રેડ ટ્રેડ ઓછો થતો હોય આર્ટ આર્કિટેક્ચર ઉપર વધુ પડતો ખર્ચો થતો હોય જેમ કે વધુ અશોકના સમયમાં વધુ ખર્ચો થઈ ગયો હતો અથવા બીજું કારણ હોઈ શકે કે વારંવાર યુદ્ધ કરતા હોય આર્મી યુદ્ધ વારંવાર અઢળક યુદ્ધ લડતા હોય વોર કરતા હોય તો એના કારણે સ્ટેન્ડિંગ આર્મીને સાચવવા માટે ખર્ચો જે છે એ વધી જાય છે જેમ કે ઔરંગઝેબે મોટા ભાગનો ખર્ચો જે છે એ યુદ્ધ અને આર્મી ઉપર કરેલો હતો એટલે એક્સચેકર જે છે એ ખાડે ગયો હતો રિલિજિયન ને પ્રમોટ કરવા માટે મફતમાં જમીન દઈ દીધી હોય ઇનામ લેન્ડ આપી દીધેલી હોય ગુપ્ત ગુપ્તા સામ્રાજ્યના લોકોએ બ્રાહ્મણોને ઘણી બધી મફતમાં જમીનો આપી દીધી ઇનામ લેન્ડ આગળ જતા ઈદ લોકો જે છે એ રિવોલ્ટ બળવા જે છે એ કરતા થઈ ગયા હતા આ ઉપરાંત વીક એડમિનિસ્ટ્રેશન વીક સક્સેસર હશે તો એડમિનિસ્ટ્રેશન વહીવટ ઓફિશિયલ લોકો જે છે વજીર ને સપોર્ટિંગ સ્ટાફ જે છે વજીર અથવા તો જે ટૂંકમાં એમના જે ઓફિસર્સ હોય વહીવટ વહીવટદારો હોય એ કેવા હશે વીક હશે એમની પોલિસીસ ને એ બધું સારું નહીં રાજાનું એમની ઉપર કંટ્રોલ ઓછું હશે લેસ કંટ્રોલ ઓવર ઓફિશિયલ્સ અને બીજું એક કે કરપ્શન એ પણ જોવા મળતું હશે અને ચેલેન્જીસ પોલિસીસ ને એ બધું વારંવાર ચેન્જ થતું તો કોઈ પણ રાજ્ય કોઈ પણ ડાયનેસ્ટી કોઈ પણ વંશ કોઈ પણ રાજા એનો નાશ કઈ રીતે થયો એનું ડિક્લાઇન એની પડતી કઈ રીતે આવી એ સામ્રાજ્યનો અંત કઈ રીતે આવ્યો સોલંકી સોલંકી સામ્રાજ્યનો અંત મુઘલ સામ્રાજ્યનો અંત મૌર્ય સામ્રાજ્યનો અંત ગુપ્ત સામ્રાજ્યનો અંત ગમે એનો અંત પૂછે આટલા કારણોની આજુબાજુમાં તમારે આન્સર દોડાવવાનો ફરીથી એકવાર જોઈએ વીક સક્સેસર વીક સક્સેસર હશે તો વીક પોલિસીસ હશે વીક સક્સેસર હશે તો ઇન્ટરનલ રિવોલ્ટ રિવોલ્ટ જોવા મળશે પ્રોવિન્સ તરફથી કોઓપરેશન જોવા મળશે નહીં પ્રોવિન્સ જે છે એ પણ રિવોલ્ટ કરશે મિસમેનેજમેન્ટ ઓફ ઇકોનોમી ઇકોનોમીની અંદર ડખા થશે ટ્રેડ ટ્રેડ લેસ ઉપર ઉપર આર્કિટેક્ચર વધુ ખર્ચો હશે સ્ટેન્ડિંગ આર્મીના પગાર પાછળ વધુ ખર્ચો હશે વોર પાછળ ખર્ચો થઈ શકે છે રિલિજિયન ના પ્રમોશન ઉપર ઇનામ લેન્ડ ઉપર વીક એડમિનિસ્ટ્રેશન હશે જે ઓફિશિયલ લોકો જે છે એની ઉપર ઓછો કંટ્રોલ હશે એ લોકો કરપ્શન ની અંદર જોડાયેલા છે અને પોલિસીમાં ચેન્જ થશે